विद्यार्थी मित्रों, हवे बात करीए छे एक नवा प्रश्ननी। वीज वाहकताना आधारे घन पदार्थनुं वर्गीकरण तो सिंपल छे, त्रण प्रकारमां एने वर्गीकृत करी शकाय। वीज सुवाहको, वीज अवाहको अने अर्धवाहको। वीज सुवाहको, जे घन पदार्थोनी विद्युतीय वाहकता 10^4 थी 10^7 प्रति ओम प्रति मीटर होय एने वीज वाहको कहेवाय। धातुओं मोटा भागे आम समावेश थाय छे। हवे वीज अवाहको, जेनी वीज वाहकता 10^-20 टू 10^-1 प्रति ओम प्रति मीटर जेटली होय ए अवाहको, अने जेनी वाहकता 10^-6 टू 10^4 प्रति ओम प्रति मीटर होय तो ए अर्धवाहको कहेवाय छे। एक नवो क्वेश्चन, घन पदार्थना चुंबकीय गुणधर्मो एना प्रकार सहित वर्णवाना छे। तो विद्यार्थी मित्रों, ध्यान थी जुओ, कोईपण वीजभारित कण, समझी लो कि इलेक्ट्रॉन, जयरे गति करते हो तो ये चुंबकीय गुणधर्म धरावे। दरेक पदार्थ में परमाणु हो, परमाणु में इलेक्ट्रॉन हो, कंक अंशे तो ये चुंबकीय गुणधर्मों से संकड़ेला हो। दरेक परमाणु इलेक्ट्रॉन एक नाना चुंबकनी जेम वर्ते है। इलेक्ट्रॉन बे जातनी गति धरावे, कक्षीय गति और धरीभ्रमण गति। એટલે કેન્દ્રની ફરતે જો ભ્રમણ કરે તો એને કક્ષીય ગતિ કહેવાય, અને પોતાની ધરી પર ભ્રમણ કરે તો એને ધરીભ્રમણ ગતિ કહે છે। ગતિના કારણે એમાં ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થાય, એનું માપન બોર મેગ્નેટોન એકમમાં થાય છે, અને BM તરીકે ઓળખાય છે। એ બોર મેગ્નેટોન એકમમાં ચુંબકીય ચાક માત્રાનું માપન થાય છે, અને એનું મૂલ્ય 9.27 × 10^-24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલું હોય છે। चुंबकीय गुणधर्मों ना आधारे पदार्थ ने टोटल 5 प्रकार में वेचा है। एमांथी पहेलू अनुचुंबकीय पदार्थों, एवा पदार्थों के जेमा ओछा में ओछो एक अयुग्मित इलेक्ट्रॉन हाजर होय एने आपणे अनुचुंबकीय पदार्थ कहीए छे, अने एना ए गुणधर्म ने अनुचुंबकत्वनो गुणधर्म कहीए छे। आवा पदार्थों हमेशा बाह्य चुंबकीय क्षेत्र तरफ आकर्षाशे, કારણ કે એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે તો યુગ્મિત બનવા પ્રયત્ન કરે એટલા માટે, અને એ જ દિશામાં એ ચુંબકત્વ પણ પામે છે। ચુંબકીય ક્ષેત્ર હટાવી લેવામાં આવે તો એના ચુંબકત્વના ગુણો નાશ થઈ જાય છે। દાખલા તરીકે Cu2+, Fe+3, Cr+2, O2 વગેરે જેવા અનુચુંબકીય ઘટક ગણો છે। બીજો પ્રકાર જોઈએ છે પ્રતિચુંબકીય પદાર્થો, જે પદાર્થના પરમાણુમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય, એટલે કે તમામ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એને આપણે પ્રતિચુંબકીય પદાર્થો કહીએ છીએ। એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ અપાકર્ષણ અનુભવશે, કારણ કે એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલા છે। ઇલેક્ટ્રોનના જોડકાના ભ્રમણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે આમાં, કારણ કે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એક સમઘડી દિશામાં અને એક વિષમઘડી દિશામાં હોય, એના કારણે એની ચુંબકીય ચાક માત્રાની અસર નાબૂદ થાય છે, તેથી તેઓ ચુંબકીય ગુણધર્મ ગુમાવે છે। આટલા ઉદાહરણો છે એના, NaCl, H2O, C6H6, N2 વગેરે। પછી જોઈએ છે ફેરોમેગ્નેટિક પદાર્થો, એટલે લોહ ચુંબકીય પદાર્થો, FeCO, Ni, ગેડોલિનિયમ, CrO2। આવા પદાર્થોના ધાતુ આયનોને ડોમેન તરીકે ઓળખાતા એક નાના વિસ્તારમાં એક સાથે સમૂહમાં ગોઠવાય છે। આવું દરેક ડોમેન એક નાના ચુંબક તરીકે વર્તે છે। કહેવાનો મતલબ એમ છે કે સપોઝ કે આ નિકલ ધાતુનો ટુકડો હોય તો એના જે પરમાણુઓ છે એમાંના ઇલેક્ટ્રોન્સ એ ડોમેન્સ તરીકે આવી રીતે કોઈ ચોક્કસ રીતે નાના નાના પરમાણુઓના સમૂહમાં ગોઠવાય છે। એ દરેક પરમાણુનો સમૂહ ડોમેન તરીકે ઓળખાય છે। જ્યારે આ પદાર્થને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકવામાં આવે ત્યારે બધા ડોમેન ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય છે અને પદાર્થ ચુંબક તરીકે વર્તે છે, એક્ઝેક્ટલી આ રીતે। હવે જો ચુંબકીય ક્ષેત્ર હટાવી લેવામાં આવે તો પણ ડોમેનની ક્રમબદ્ધતા એઝ ઇટ ઇઝ જળવાઈ રહે છે, એટલે કે આ કાયમી ચુંબક છે। આવા પદાર્થોના બિન ચુંબકીય ટુકડામાં ડોમેન અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય અને એની ચુંબકીય ચાક માત્રા રદ થયેલી હોય। નેક્સ્ટ જોઈએ છે એન્ટી ફેરોમેગ્નેટિક અથવા તો પ્રતિ લોહ ચુંબકીય પદાર્થો।
आ प्रकारना पदार्थों में धातु आयनों डोमेन तरीके ओळखाता विस्तार में एक समूह में गोठवाय तो है, परंतु एना जे डोमेन से ए कोई चौक्कस दिशा में एक सरखी रीते गोठवाता नहीं। तमे जोई शको छो अमुक डोमेन्स आ डायरेक्शन में है, अमुक डोमेन्स एनाथी ऑपोजिट डायरेक्शन में है, परंतु कोई चौक्कस दिशा में गोठवायेला अने एनाथी ऑपोजिट दिशा में गोठवायेला डोमेन्स नी संख्या बिल्कुल सामन होय एना कारण एनी परिणामी चाक मात्रा रद्द थई जाय छे। एनु उदाहरण एम एन ओ आपेलू छे। नेक्स्ट छे फेरी मैग्नेटिक पदार्थों। आ प्रकारना पदार्थोना डोमेन्स तमने अहीं हूँ ड्रॉ करीने बताऊँ छूँ, ध्यानथी जुओ। एना जे डोमेन्स छे एनी डायरेक्शन हूँ तमने बताऊँ छूँ, तमे जोशो अमुक डोमेन्स आ डायरेक्शन में छे, अमुक आ डायरेक्शन में छे, पण तमे अहीं जोई शको छो कोई चौक्कस दिशा में गोठवायेला डोमेन्स अने एनाथी विरुद्ध दिशा में गोठवायेला डोमेन्स नी संख्या बिल्कुल। तो विद्यार्थी मित्रों ए डोमेन्स बिल्कुल विरुद्ध दिशा में अने समान दिशा में गोठवायेला डोमेन्स नी संख्या बिल्कुल जुदी होय छे। दाखला तरीके एक बार रिपीट जोई लो, आ समान दिशा में गोठवायेला डोमेन्स अने आ एनाथी ऑपोजिट दिशा में गोठवायेला डोमेन्स आनी संख्या बिल्कुल समान नथी, एना कारणे आनी परिणामी चाक मात्रा शून्य नहीं बने। आवा पदार्थना उदाहरणों में एफई थ्री ओ फोर एटले के मैग्नेटाइट, झिंक फेराइट, मैग्नेशियम फेराइट आ बधा उदाहरणों आना लई शकाय छे। विद्यार्थी मित्रों एक वक्त फरीथी चुंबकीय गुणधर्मों आधार पदार्थों वर्गीकरण है एम पांच प्रकार अनुचुंबकीय पदार्थों एना उदाहरणों सीयू टू प्लस, एफ ए थ्री प्लस, सी आर प्लस थ्री ओ टू, त्यारबाद प्रतिचुंबकीय पदार्थों एना उदाहरणों एनएसीएल, एच टू, सी सिक्स, एच सिक्स, एन टू वगैरह, त्यारबाद लोहचुंबकीय पदार्थों एफ ई सीओ, एन आई, गैडोलिनियम, सी आर ओ टू वगैरह, एंटी फेरोमैग्नेटिक प्रतिलोहचुंबकीय पदार्थ एम एन ओ अने फेरेमैग्नेटिक पदार्थों में एफ ई थ्री ओ फोर, एम जी एफ ई टू ओ फोर एटले मैग्नेशियम फेराइट अने झिंक फेराइट। विद्यार्थी मित्रों फरीथी एक वक्त दरेकनी डेफिनेशन्स जोई लो। अनुचुंबकीय पदार्थों कोने कहेशो जेमा ओछामां ओछो एक अयुग्मित इलेक्ट्रॉन होय, प्रतिचुंबकीय कोने कहेशो जेना तमाम इलेक्ट्रॉन युग्मित होय, फेरी मैग्नेटिक अथवा लोह चुंबकीय पदार्थों एवा पदार्थों के जेना डोमेन्स सौ प्रथम अस्तव्यस्त होय, ए पदार्थ चुंबक तरीके वर्तो ना होय, बाह्य चुंबकीय क्षेत्र लगावाथी डोमेन्स चौक्कस दिशा में गोठवाय, ए पदार्थ चुंबक तरीके वर्ते, फरीथी ज्यारे चुंबकीय क्षेत्र दूर करवामां आवे त्यारे पण ए व्यवस्थित दिशा में गोठवायेला होय एटले एक आयामी चुंबक तरीके वर्ते। एंटी फेरोमैग्नेटिक एटले के प्रतिलोह चुंबकीय पदार्थ में समान दिशा में अने ऑपोजिट दिशा में गोठवायेला डोमेन्स की संख्या बिल्कुल सरखी होय एना कारणे परिणामी चाक मात्रा शून्य थाय। ज्यारे फेरीमैग्नेटिक पदार्थों में समान दिशा में अने ऑपोजिट दिशा में गोठवायेला डोमेन्स की संख्या जुदी जुदी होय एना कारणे एनी परिणामी चाक मात्रा शून्य थती नथी। तो चुंबकीय गुणधर्मों आधार विद्यार्थी मित्रों पदार्थन वर्गीकरण आ पांच प्रकार में कर सकता है, ऑब्जेक्टिव्स भी आए हैं। हम एक्जाम्पल मेटे एक फॉर्म्यूला याद रखवा है, पदार्थ के तत्व के परमाणु की घनता इज इक्वल टू झेड इंटू एम अपॉन ए घन इंटू एन झीरो। अँ झेड एटले प्रति एकम कोष परमाणु की संख्या, આપણે જોયેલું છે સાદો ઘન સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક એમાં પ્રતિ એકમ કોષ એક પરમાણુ હોય, ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક પ્રતિ એકમ કોષ ચાર પરમાણુ, બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક એમાં પ્રતિ એકમ કોષ બે પરમાણુ હોય છે। આ પ્રકારની રચનાઓ આપણે ભણ્યા છે। આ ફોર્મ્યુલામાં એમ એટલે પરમાણવીય દળ અથવા તો આણ્વીય દળ લઈ શકાય, ए एटले धारी नी लंबाई, कोने धारी कहे छे जोई लो, धारो के आ एक घन छे तो एक घन नी अंदर
આ જે છે એ ધારી કહેવાય છે. આવી ટોટલ 12 ધારી આની અંદર હોય છે એક એકમ કોષમાં. તો એ એટલે ધારીની લંબાઈ, અને એન એટલે એન ઝીરો એટલે એવોગેડ્રો અંક 6.022 × 10^23 એ એવોગેડ્રો અંક છે. તો વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ્યુલા એક યાદ રાખવાની છે, આપણે એક્ઝામ્પલ્સમાં એને યુઝ કરીશું.